કે મેષ રાશિ છે જેના મૂળાક્ષર અ લ અને ઈ છે તો આ જાતકો માટે આજનો દિવસ શુભ કઈ રીતે છે જાણીએ તો અણધાર્ય ખર્ચાઓ સામે આવી શકે છે નાણાકીય સ્થિતિ બગડી શકે છે અને તમને બહાર જવાનું થાય સારા યોગ બને સારા પ્રવાસના યોગ બને સારા લાભ મળે મહેનતનું વળતર આજે તમને મળશે મન આપનું પ્રસન્નચિત રહેશે આજનો દિવસ આપના માટે શુભકાર્ય બને પરંતુ વધારે વિશેષ લાભ પ્રાપ્ત કરવા હોય દિવસને વધારે શુભકાર્ય બનાવવા હોય તો તેના માટે ઉપાય એ છે કે આજે પીળો દોરો જે છે હાથમાં બાંધવામાં આવે તે વિશેષ તમને લાભ મળે સારી ઉર્જા તમને મળે દિવસ શુભકાર્ય બને અને તમારી મનોકામના પૂર્ણ થાય વાત કરીએ શુભ રંગ આપના માટે આજે લાલ રંગ છે આ રંગને આપશો મહત્વ તો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતાઓ મળે અને તમારા કાર્યો પાર પડે તેવા યોગ તમને પ્રાપ્ત થાય તો મેષ રાશિના જાતકોનું રાશિફળ તો જાણી લીધું પણ હવે ચોક્કસ વૃષભ રાશિના જાતકો માટે પણ તેમનું રાશિફળ આજે શું કહી રહ્યું છે તે દીપેનજી જણાવવાના છે વૃષભ રાશિ વિશે જાણીએ તો તેના મૂળાક્ષર છે બ વ અને ઉ અને વૃષભ રાશિના જાતકો માટે આજે પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થઈ શકો છો આજે વાત કરીએ તો સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા રહેશે સારા લાભ મળશે ગેસની સમસ્યાઓ રહી શકે જે પેટમાં નાની મોટી તકલીફો રહે પરંતુ જો ઉપાય કરશો તો વિશેષ લાભ મળશે તમારું સ્વાસ્થ્ય આજે સારું જણાશે તેથી મન આપણું પ્રસન્નચિત રહે અને તમારા જીવનમાં સારા આરોગ્યની પ્રાપ્તિ થાય પરંતુ વધારે દિવસ વિશેષ બનાવવા માટે લાભની પ્રાપ્તિ કરવા માટે ગોચર ગ્રહોની દશાઓ બદલવા માટે આજે તમારે દેવી સતીની જો પૂજા કરશો તો વિશેષ તમને લાભ મળે તમારી મનોકામના પૂર્ણ થાય અને તમને સારી ઉર્જા મળે અને દિવસ શુભકાર્ય બને શુભ રંગ તમારા માટે આજે સફેદ રંગ છે આ રંગને આપશો મહત્વ આ દિવસ તમારા માટે લાભકારી શુભકારી બને તો વૃષભ રાશિના જાતકો માટે એકંદરે દિવસ સારો છે એમ કહી શકાય સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે ત્યારે અન્ય રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તે હવે જાણીએ તો હવે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ દીપેનજી કેવો રહેવાનો છે વાત કરીએ તો અહીંયા આજના મિથુન રાશિ વિશે પરંતુ સૂર્ય મહારાજ જે છે તે એમના ગ્રહોની અંદર જે છે તે પરિવર્તન થયું છે અને વૃષભ રાશિમાં સૂર્યદેવ જે છે તે પ્રવેશ કર્યા છે તો મિથુન રાશિ જે છે તેના મૂળાક્ષર ક છે અને ગ છે મિથુન રાશિના જાતક માટે જે ઘરમાં હળવાશનું વાતાવરણ મળે સંજોગો તમારા પક્ષમાં રહેશે સારા લાભ મળે અને કે ઉધાર પૈસા આજે કોઈને આપવા નહીં અને આપશો તો અટવાઈ શકે છે માટે તે બાબતે સાવધાની રાખશો પરોપકારના કામમાં આજે રૂચિ રહેશે મન આપણું પ્રસન્નચિત રહે પરંતુ દિન વિશેષ બનાવવા માટે આજનો ઉપાય મંદિરમાં શણગાર અર્પણ કરવા જે 16 શણગાર જે છે તે માતાજીને કુળદેવીને જે અર્પણ કરો મંદિરમાં તો વિશેષ લાભ મળે તમારી મનોકામના પૂર્ણ થાય અને શુભ રંગ તમારા માટે આજે પીળો રંગ છે આ રંગને આપશો મહત્વ તો તમે સફળતાની પ્રાપ્તિ થાય તમારા જીવનમાં સારા લાભ મળે તો મિથુન રાશિના જાતકો માટે કયો ઉપાય કરવો જોઈએ તે આપણે જાણી લીધું છે હવે કર્ક રાશિના જાતકો માટે જાણીએ કે તેમનો દિવસ કેવો રહેવાનો છે તેમની રાશિ આજે શું કહી રહી છે કર્ક રાશિ છે જેના મૂળાક્ષર ડ અને હ છે અને કર્ક રાશિના જાતકો માટે આજે નેગેટિવિટી વિચારોથી અસફળતા મળી શકે છે માટે સકારાત્મક વિચાર રાખશો ધન હાનિ થવાની સંભાવનાઓ છે માટે તે બાબતે ધન સાવધાની રાખશો ધનની બચત કરશો પાર્ટનર સાથે વાતચીતથી મન પ્રસન્નચિત રહેશે પરિવારમાં આનંદ વર્તાય બ્લડ પ્રેશર જેવી બીમારી આજે રહી શકે છે માટે તેમાં ઘટાડો થાય એટલે કે તેમાં સ્વાસ્થ્ય સારું રહે તે માટે સારા ઉપાય કરશો અને તેથી દિનને વિશેષ બનાવવા માટે આજે જે ઉપાય આપીશ તે તમે વિશેષ કરશો તો કુળદેવીની આજે પૂજા કરવી જે તમારા માટે લાભકારી રહે તમારા શરીરની રહેલી જે નાળીઓ છે તે શુભ બને અને તમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય શુભ રંગ ગુલાબી રંગ છે આ રંગને આપણું મહત્વ દિવસ શુભકારી બને તો કર્ક રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય સંબંધિત થોડીક ચિંતાઓમાંથી પસાર થવું પડશે પણ દીપેનજીએ જે ઉપાય બતાવ્યા છે તે કરવાથી ચોક્કસ આપને અહીંયા ફાયદો થશે અન્ય રાશિ એટલે કે દીપેનજી સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે સિંહ રાશિ છે જેના મૂળાક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશન મળશે સારા લાભ મળે તમારા સપનાઓ સાકાર થાય તમારા કામમાં આજે સુધારો જોવા મળશે અને તેથી મન પ્રસન્નચિત રહેશે વિચારેલા આજે કાર્યો આજે પૂરા થઈ શકે છે અને તેથી જ આજે ભૂતકાળમાં જે કંઈ નિર્ણય લીધા હોય કે જે સપનાઓ જોયા હોય તે સાકાર કરવા માટે તમે આગળ વધો ધન ખર્ચમાં વધારો થશે સારા લાભ મળશે એટલે એકંદરે તમારા માટે દિવસ આજે મહત્વનો રહેશે તો આજનો ઉપાય છે કે આજે માતાજીને હળદરની ગાંઠ જો અર્પણ કરવામાં આવે તો જેમાં રહેલી જે નાની મોટી સમસ્યાઓ છે તે દૂર થાય લાભ મળે શુભ રંગ તમારા માટે જાંબલી રંગ છે આ રંગને આપો મહત્વ તો દિવસ તમારા માટે સોના જેવો પ્રાપ્ત થાય તો સિંહ રાશિના જાતકો માટે તો આપણે કહી શકીએ છીએ કે નોકરીમાં પ્રમોશનના યોગ છે પણ હવે કન્યા રાશિના જાતકોને પણ જણાવી દઈશું કે તેમની મનોકામનાઓ પૂર્ણ થવાની છે રાશિ તેમને કેટલો સપોર્ટ કરી રહી છે કન્યા રાશિ છે અને કન્યા રાશિના મૂળાક્ષર પ ઠ અને ણ છે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી રહેશે અને ધાર્મિક યાત્રા પર આજે જવાના વિચાર કરશો તો વિશેષ લાભ મળશે સારા યોગ તમને મળે લાભ થકી આજે
પ્રાપ્તિ માટેનો શુભ તક મળે, શુભ પ્રાપ્તિનો યોગ વધે અને આજનો દિવસ ગ્રહોની દશા તમારા માટે શુભકારી બને અને માનસિક થાકાજ અનુભવ થઈ શકે છે માટે મહેનત અને પરિશ્રમની સાથે મનને પ્રસન્નચિત રાખશો તો દિવસ આજે શુભકારી બને. તો આજનો ઉપાય છે કે આજે કુળદેવીને લાપસી અર્પણ કરવીને આ લાપસી અર્પણ કરવામાં આવતી વિશેષ તમને લાભ મળે, આંતરિક ઉર્જામાં વધારો થાય, મન આપણું પ્રસન્નચિત રહે. શુભ રંગ તમારા માટે લાલ રંગ છે, આ રંગને આપણું મહત્વ દિવસ ઉત્તમ કાર્ય પ્રાપ્ત થાય. અને હવે તુલા રાશિના જાતકો માટે વાત કરીશું. બિલકુલ, તુલા રાશિના જાતકો પણ રાહ જોઈ રહ્યા હશે કે આખરે આજે તેમનો દિવસ કેવો જવાનો છે. તો દીપેનજી, આપ તુલા રાશિના જાતકોને શું એડવાઇસ કરશો? આજે વાત કરીએ તો મીન રાશિમાંથી મેષ રાશિમાં જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે ચંદ્ર જે બદલાઈ રહ્યો છે માટે તુલા રાશિ માટે થોડી સાવધાની રાખવાની જરૂરી રહે. તુલા રાશિના જે મૂળાક્ષર છે ર ને ત, તો વાત કરીએ તો આજના દિવસે દિવસ સામાન્ય રહેશે, સારો રહેશે, લોકો તમારા સહયોગ માટે આગળ વધશે અને સાથે વાત કરીએ તો સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા રહેશે અને આસપાસના લોકોમાં વાદ વિવાદ ન કરો તે બાબતે સાવધાની રાખશો. એટલે કે આજના દિવસે ક્રોધ અને વાણી પર સંયમ રાખશો અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા હો તો સમજી વિચારીને આગળ વધશો તો દિવસ ઉપકારી બને. અને દિવસને વધારે ઉત્તમકારી બનાવવા માટે ઉપાય એ છે કે આજે બ્રહ્મ ભોજન કરાવો, જે તમારા માટે લાભકારી શુભકારી બને. અને શુભ રંગ તમારા માટે આજે લીલો રંગ છે, આ રંગને આપો મહત્વ, દિવસ તમારા માટે ઉત્તમકારી બને. તો તુલા બાદ હવે જે રાશિ છે એટલે કે હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે આપણે વાત કરીશું. દીપેનજી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ સારો રહેવાનો છે કે પછી સામાન્ય પરિણામો તેમને પણ મળવાના છે? વૃશ્ચિક રાશિના જાતકો માટે વાત કરીએ તો જેના મૂળાક્ષર છે ન અને ય, અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે, ઉત્તમ કાર્ય દિવસ તમને પ્રાપ્ત થાય, આવકના સ્ત્રોતમાં વધારો થશે, તેથી ધન પ્રાપ્તિનો યોગ વધશે અને ઘરના સભ્યો તમારી વાતને માનશે, તેથી મન આપનું પ્રસન્નચિત રહેશે અને ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ આજે જોવા મળે. નોકરીના પ્રમોશન મળશે અને તેથી જ આજે દિવસ તમારા માટે શુભકારી બને. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે પારિવારિક સમસ્યાની સાથે ધન પ્રાપ્તિનો યોગ તો વધશે પણ નોકરીની અંદર આજે લાભ તો મળવાના છે, માટે દિવસ તો ઉત્તમકારી છે. પરંતુ દિવસને વિશેષ બનાવવા માટે આજે વટ વૃક્ષની જો પૂજા કરશો તો વિશેષ તમને લાભ મળે. વડની પૂજા કરવામાં આવે તો તમને તમારી મનોકામના પૂર્ણ થાય, સારી ઊર્જા તમને મળે. શુભ રંગ તમારા માટે ગોલ્ડન રંગ છે, આ રંગને આપો મહત્વ, દિવસ તમારા માટે લાભકારી બને. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે વટવૃક્ષની પૂજા કરવી તે લાભદાયી રહેશે, તેમના માટે ગોલ્ડન કલર કહી શકાય કે શુભ સાબિત થવાનું છે. પણ હવે ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે દીપેનજી, તેની પર થોડી માહિતી આપશો? ધન રાશિ છે જેના મૂળાક્ષર ભ, ધ અને ફ છે અને આ મૂળાક્ષર તમારા માટે શુભકારી રહેશે. સાથે રાશિ વિશે વાત કરીએ તો ભાગદોડમાં આજે રોકાયેલા રહેશો, તેમાં આજે દિવસ જે છે તે વ્યસ્તતાવાળો રહેશે. મહેનત અને પરિશ્રમ તમારા જીવનમાં આજે વધે, કામમાં આજે ઉત્સાહની અછત જોવા મળશે, મન તમારું અપ્રસન્ન રહે પરંતુ પ્રસન્નચિત મનથી અને વાણીને મધુર રાખીને જો કામ કરશો તો વિશેષ તમને લાભ મળશે અને દિવસ તમારા માટે શુભકારી બનશે. શારીરિક સમસ્યા રહ્યા કરશે માટે તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઉપાય કરશો. કાર્યથી આજે લાભની તકો મળશે અને તમારા કાર્યમાં સારા લાભ મળે તે માટે આજે મહેનત અને પરિશ્રમ વધારો શુભકારી રહેશે. આળસનો આજે ત્યાગ કરશો તો ચોક્કસ સારા લાભ તો મળશે જ આપને. આજનો ઉપાય એ છે કે આજે સૂતરના તાર વડે વટવૃક્ષને 21 પ્રદક્ષિણા કરશો તો વિશેષ લાભ મળે, દિવસ ઉત્તમકારી બને. અને શુભ રંગ આજે તમારા માટે મરુણ રંગ છે, આ રંગને આપશો મહત્વ તો તમને વિશેષ લાભ મળશે, તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતાઓ મળે. તો ધનરાશિના જાતકોએ અહીંયા આળસનો ત્યાગ કરવાનો છે અને ત્યારે જઈ અને તેમને અહીંયા ચોક્કસ લાભ થવાની શક્યતાઓ છે. પણ હવે મકર રાશિના જાતકો માટે કેવો દિવસ છે દીપેનજી, આપનું શું માનવું છે? મકર રાશિ માટે આજે અડચણો આવવાની છે કે પછી સફળતાના યોગ બની રહ્યા છે? મકર રાશિના જાતકો માટે વાત કરીએ તો તે પહેલા તો મકર રાશિ છે જેના મૂળાક્ષર ખ, જ, ખ અને જ અને જ્ઞ છે, એટલે આ મૂળાક્ષર તેમના માટે શુભકારી બને. તો આજના દિવસે તમારા માટે એમ કહેવાય છે કે અણધાર્યા જે છે કામ પૂરા થશે, સારા લાભ મળશે, દિવસ શુભકારી રહેશે. વ્યાપારમાં મહત્વની ચર્ચા તમને પ્રાપ્ત થાય, સારા લાભ મળે, તે મહત્વની ચર્ચા તમારા માટે શુભકારી લાભકારી બને. ભૌતિક વિકાસનો આજે લાભ મળશે, તમારા જીવનમાં સુખ શાંતિને લઈને આજે દિવસ શુભકારી બનશે. પરિવારમાં આનંદ વર્તાય, જોબ કાર્યક્ષેત્રમાં બિઝનેસમાં સફળતાઓ મળે. આત્મવિશ્વાસ સાથે આજે કામ કરશો તો વિશેષ લાભ મળશે. અને આજનો ઉપાય તો વટ વૃક્ષના મૂળમાં જલથી જો અભિષેક કરશો તો વિશેષ તમને લાભ મળશે, તમારી મનોકામના પૂર્ણ થાય, સારી ઊર્જા મળે, તમારા વ્યાપાર ધંધામાં જે આવતા અવરોધો બધા દૂર થાય. શુભ રંગ તમારા માટે ક્રીમ કલર છે, આ રંગને આપવું મહત્વ તો તમારા નસીબના સિતારાઓ ચમકશે અને તમને લાભની પ્રાપ્તિ થાય.
હવે અંતિમ બે રાશિ તરફ આગળ વધીએ, કુંભ રાશિ વિશે સૌથી પહેલા વાત કરી લઈએ. તો દીપેનજી, કુંભ રાશિના જાતકોને આજે કઈ કહી શકાય કે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે બાબતે પણ જણાવી દેશો. કુંભ રાશિ છે જેના મૂળાક્ષર ગ, શ, શ અને શ છે. તો આ રાશિના જાતકો માટે વાત કરીએ તો ધન સમૃદ્ધિમાં વધારો થશે, લાભ મળશે, ધન પ્રાપ્તિનો યોગ વધશે. ઘણા સમયથી ધન પ્રાપ્તિને લઈને, આર્થિક સમસ્યાને લઈને પ્રશ્નો તમારા મનમાં છે, તો ચિંતા ન કરશો. ગ્રહોની દશા બદલાઈ રહી છે અને તમને સારા લાભની પ્રાપ્તિ થાય. વિદેશમાં કામ કરતા હોવ તો આજે બિનજરૂરી ધન ખર્ચ વધી શકે છે, માટે વિદેશ જવા માટે ઈચ્છા રાખી રહ્યા હો તો તેમાં પણ આજે ધન ખર્ચમાં વધારો થાય, પરંતુ સમજી વિચારીને આગળ વધશો તો વિશેષ લાભ મળે. ઉતાવળે કોઈ પણ કામમાં આજે ભૂલ થઈ શકે છે, ઉતાવળે કોઈ પણ કામ કરશો નહીં, કારણ કે તેનાથી દિવસ આજે તમારા માટે અશુભકારી બને. ધીરજ રાખો, શાંત મનથી કામ કરશો તો લાભ મળશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, દિવસ શુભકારી બને. આજનો ઉપાય એ છે કે આજે સૌભાગ્યવતી બહેનોની જો પૂજા કરવામાં આવે તો વિશેષ તમને લાભ મળે, અને તેમને જમાડશો તો તમારા જીવનમાં વ્યાપાર ધંધાની અંદર ખૂબ સારી પ્રગતિ થાય, પરિવારોમાં આનંદ વર્તાય, સારા લાભ મળે. શુભ રંગ તમારા માટે કેસરી રંગ છે, આ રંગને આપવું મહત્વ, દિવસ તમારા માટે ઉત્તમકારી બને. અને હવે અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. તો મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, તેમની રાશિ આજે કેવું પરિણામ આપવાની છે, દીપેનજી તે પણ દર્શક મિત્રોને જણાવી દેજો. મીન રાશિ જેના મૂળાક્ષર દ, ચ, જ અને થ છે, તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા વાળો રહેશે. રાતનો સમય શુભ કામમાં આજે તમે લાભની પ્રાપ્તિ કરાવે તે કામની અંદર સમય પસાર થાય, સારા લાભ મળે. દરેક કામમાં આજે સાવધાની રાખવી ખૂબ જરૂરી રહેશે, સાવધાનીપૂર્વક કામ કરશો તો દિવસ શુભકારી અને લાભકારી બને, માન સન્માન અને વાહવાની પ્રાપ્તિ થાય. તમારા કાર્યમાં જે ધીરજ રાખીને કામ કરશો તો ચોક્કસ સારા લાભ મળશે, સમયની સાથે ચાલશો તો દિવસ ઉત્તમકારી બને. તો આજનો ઉપાય એ છે કે દિવસ વિશેષ બનાવવા માટે તો સૌભાગ્યવતી બહેનોને શણગાર અર્પણ કરવા અને આમ કરવાથી વિશેષ લાભ મળે, તમારી મનોકામના પૂર્ણ થાય. શુભ રંગ તમારા માટે આછો પીળો રંગ છે, આ રંગને આપવું મહત્વ, દિવસ લાભકારી તમને પ્રાપ્ત થાય.